કરો અને બેલ આઇકોન ને ક્લિક કરો. બાળકો, તમે મને ઓળખો છો? હું કોણ? હું ભારતનો રાષ્ટ્રપિતા, મને મહાત્મા તરીકે ઓળખે છે, અને મારું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. મારો જન્મ 2 ઓક્ટોબર 1869 પોરબંદરમાં થયો. મારી માતાનું નામ પુતળીબાઈ છે, મારી પત્નીનું નામ કસ્તુરબા છે. મારા આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે છે. હું બેરિસ્ટરની પદવી મેળવી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયો. ત્યાં રંગભેદ નીતિ વિરુદ્ધ લડત ચલાવી. એ અન્યાય સામે મેં સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ શોધી, જેનું નામ મેં સત્યાગ્રહ આપ્યું. રંગભેદ નીતિ વિરુદ્ધ લડતની વિશ્વમાં નોંધ લેવાઈ, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો મારો આદર કરતા થયા. ઈસ્વીસન 1915 હું ભારત આવ્યો ત્યારે મુંબઈમાં એપોલો બંદરે મારું સ્વાગત થયું. મારા ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી મેં ભારત ભ્રમણ કર્યું. ભ્રમણ બાદ 25 મે 1915 દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. 1917 ગળીના વાવેતરના વિરુદ્ધમાં બિહારમાં ચંપારણ સત્યાગ્રહ કર્યો. 1917 અતિવૃષ્ટિના લીધે પાક નાશ પામ્યો, તેથી ખેડૂતોનો મહેસૂલ માફ કરાવવા ખેડા સત્યાગ્રહ કર્યો. 1919 રોલેટ એક્ટ અંગ્રેજ સરકારે બનાવ્યો, જે કાયદામાં કારણ આપ્યા વિના કોઈપણને ધરપકડ કરી શકાય. આ કાળા કાયદા વિરુદ્ધ પણ આંદોલન ચલાવ્યું. જલિયાવાલા બાગનો હત્યાકાંડ 1919 રોલેટ એક્ટના વિરુદ્ધમાં મળેલી સભા પર થયેલો ગોળીબારથી મને બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેસ માત્ર વિશ્વાસ રહ્યો નહીં. બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન ભારત મોકલ્યું. આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો, તેથી સાયમન ગો બેક ના નારા સાથે વિરોધ કર્યો. બારડોલી સત્યાગ્રહ, જે ખેડૂતો પર કરવેરામાં 22% વધારો કર્યો. વલ્લભભાઈ, રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદથી સત્યાગ્રહ કર્યો, તેમાં પણ સફળતા મળી.